નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે ક્યાં રહો છો? તમે શું કહેશો કે આપણે ઘરે રહીએ છીએ? તો એમ કહેવાય કે તમારું ઘર ક્યાં આવેલું છે? આપણે એમ કહીએ કે મારું ઘર કોઈ પણ ગામ કે શહેરમાં આવેલું છે. તો નાના નાના ગામડાઓ શહેર ભેગા થઈને શું બનશે? કે તાલુકો બને છે. ત્યાર પછી તાલુકાઓ ભેગા થઈને શું બનશે? કે જિલ્લો બને છે. ત્યાર પછી તો કે જિલ્લાઓ છે એ ભેગા થઈને શું બનશે? તો કે રાજ્ય બનશે. જેમ આપણા રાજ્યનું નામ શું છે? કે ગુજરાત છે. એવી જ રીતે બધા જ રાજ્યો છે એ ભેગા મળીને શું બને છે? તો કે દેશ બને છે. બરાબર. આપણા દેશનું નામ શું છે? આપણા દેશનું નામ ભારત છે. તો એવી રીતે અલગ અલગ દેશો મળી અને શું બને છે? તો કે વિશ્વ બને છે. તો હવે એ પ્રશ્ન કે વિશ્વ ક્યાં આવ્યું છે? આખું વિશ્વ છે એ પૃથ્વી ઉપર આવેલું છે. આપણે આવા જ એકમ 9 વિશે અભ્યાસ કરીશું. એકમ નંબર 9, આપણું ઘર પૃથ્વી. તો ચાલો આપણે સૌ પ્રથમ પૃથ્વી વિશે જાણીએ. આપણી પૃથ્વી ખૂબ જ વિશાળ છે કે જે સૂર્યની આસપાસ ફરે છે. તમને ખબર છે આપણી પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે. તો વળી પાછું આ સૌર પરિવાર એટલે શું? ચાલો હું તમને સૌર પરિવારની સમજ આપું. તો કે સૌર પરિવાર એટલે સૌર એટલે સૂર્ય અને પરિવાર એટલે કે કુટુંબ. જેમ આપણે પણ આપણા કુટુંબની અંદર રહીએ છીએ એ પ્રમાણે જેમ આપણા કુટુંબના વડા એટલે કે મોભી મોટા વ્યક્તિ પપ્પા દાદા હોય છે એ પ્રમાણે આખા સૂર્યમંડળની અંદર સૂર્યના કુટુંબની અંદર સૂર્ય છે એ મુખ્ય છે. એટલા માટે એના નામ પરથી સૌર પરિવાર આવું નામ પડેલું છે. તો આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. હવે સ્વયં પ્રકાશિત, સ્વયં એટલે કે પોતે, કે જે પોતાની રીતે પ્રકાશ આપતો હોય એને સ્વયં પ્રકાશિત કહેવાય. અને પર પ્રકાશિત એટલે કે જે પર એટલે કે બીજું, કે જે બીજાના પ્રકાશ ઉપર પ્રકાશિત થતું હોય એને પર પ્રકાશિત કહેવાય. તો આપણો સૂર્ય છે એ શું છે? તો કે સ્વયં પ્રકાશિત. પોતે એટલો તેજસ્વી છે કે જેનો પ્રકાશ બીજા પદાર્થો પર, સૂર્યમંડળના બીજા પદાર્થો પર પડે છે. તો સૂર્ય એક તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. આપણી પૃથ્વી પણ એમાંનો એક ગોળો જ છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. કે જે સૂર્યની આસપાસ છે એ શું કરી રાખે છે? કે ચોક્કસ ગતિની અંદર અને ચોક્કસ કક્ષાની અંદર શું કરી રહ્યા છે? ભ્રમણ કરી રહ્યા છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. હવે શું કરે છે કે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ એટલે કે શું? તો કે એક પ્રકારની એવી ચુંબકીય શક્તિ છે કે જેઓ શું કરે છે કે પોતાની તરફ છે એ ખેંચે છે. જેમ આપણે એમ કહીએ કે આપણી પૃથ્વી પણ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. તમે કાંઈ પણ વસ્તુ ઊંચીથી ઉપરથી ફેંકશો એટલે સીધે સીધી નીચે જ આવે છે. તો ગુરુત્વાકર્ષણ બળ એ એક એવી ચુંબકીય શક્તિ જેવી છે. જેમ આપણે એમ કહીએ કે તમે એક લોખંડનો ટુકડો અને એક ચુંબકનો ટુકડો જો થોડીક જગ્યા રાખી અને એને મૂકશો તો તરત જ લોખંડનો ટુકડો છે એ ચુંબકને આકર્ષાય અને ચોંટી જશે. તો આ શું છે? આવી જ પ્રક્રિયા છે આપણે ગુરુત્વાકર્ષણ બળની અંદર થાય છે. આ ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની આસપાસ બધા જ ગ્રહો પરિભ્રમણ છે એ કરી રહ્યા છે. જેમ તમે બાજુમાં આપેલો ભમરડો જોઈ રહ્યા છો કે એકદમ તે ગતિથી છે એ ફરી રહ્યો છે, તેવી જ રીતે સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહો પણ આ રીતે
પોતાની ધરી પર ફરી રહ્યા છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી, એટલે કે જેમ મેં કીધું તે પ્રમાણે કે તેઓ પરપ્રકાશિત છે, એટલે કે બીજાના પ્રકાશ ઉપર આધાર રાખતું એને પરપ્રકાશિત કહેવાય. જ્યારે આ ગ્રહો છે એ સૂર્યના પ્રકાશ ઉપર આધાર રાખે છે. સૂર્ય પાસેથી જે મળતા પ્રકાશ છે તેના લીધે એ પ્રકાશે છે, કે સૂર્યના પ્રકાશ છે એ એમના વક્રીભવન પામી અને તેમના ઉપર પડે છે અને તેઓ શું કરે છે તો કે ચમકે છે, એટલે કે પ્રકાશે છે. સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપના છે. આ બધા જ ગ્રહો કેવા છે કે અલગ અલગ કદ ધરાવે છે, અલગ અલગ સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌરમંડળ, કે જેમ આપણે એમ કહીએ ને કે આપણા ઘરમાં પણ અલગ અલગ સભ્યો હોય, તો એ પ્રમાણે પણ આ બધા જ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ બધા મળીને સૌર પરિવાર, સૌરમંડળ છે એ બનાવે છે. તો ચાલો આપણે આપણા આ સૌરમંડળનો પરિચય મેળવીએ. સૌ પ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યનો પરિચય મેળવીએ. સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે ને. જેમ આપણે સૂર્યોદય થાય એટલે સવારે વહેલા ઉઠીએ, સ્નાન પાણી કરી અને વિદ્યાલયે આવીએ છીએ ને, તો એ રીતે આપણી શરૂઆત જ સવારની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે. તો સૂર્ય સન્માનિત તારો છે. સૂર્ય શું છે તો કે તારો છે, તેજસ્વી તારો, કે સતત શું રહે છે તે ચમકતો જ રહે છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. હવે સૂર્ય શું છે તો કે આપણી જે પૃથ્વી છે, આખા સૌરમંડળની અંદર પૃથ્વી છે, એનાથી 13 લાખ ગણો મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિલોમીટરના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય છે. એનો અર્થ એવો કે જ્યારે આપણે સૂર્યના ફરતે ચક્કર લગાડવું હોય, માત્ર કલ્પના જ કરી શકાય. શા માટે? કારણ કે સૂર્ય એક ધકધકતો ગોળો છે, તેની આજુબાજુ આપણે આજુબાજુ ફરી શકાશે નહીં. તો એક ચક્કર લગાડવા માટે 107 વર્ષ છે એ નીકળી જાય છે. ખગોળશાસ્ત્રીની શોધ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. એટલા માટે જ કે આપણે કંઈ પણ વસ્તુનું વજન જો પૃથ્વી ઉપર 1 કિગ્રા હોય તો તેનું સૂર્યની સપાટી પર વજન 28 કિગ્રા થઈ જાય, એટલે કે 28 ગણું થાય છે. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે, ચોક્કસ એમ કહીને કે કક્ષામાં રહેલા છે, અને તેની આસપાસ એટલે કે સૂર્યની આસપાસ આ ગુરુત્વાકર્ષણ બળને કારણે જ તેઓ ફરી રહ્યા છે. પૃથ્વી સૂર્યથી 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. હવે તમને ઉર્જા વિશે ખબર છે, ઉર્જા એટલે કે એક પ્રકારની શક્તિ કે જેના દ્વારા આપણે ઘણા કામો છે એ કરી શકીએ છીએ, કે સૂર્ય ઉર્જા દ્વારા એટલે કે સૌર ઉર્જા દ્વારા આપણે અનેક સાધનો પણ ચલાવીએ છીએ, કે જેની અંદર આપણે એમ કહી શકીએ કે સોલાર પેનલ, ત્યાર પછી આપણે એમ કહી શકીએ સોલાર વોટર હીટર, સૂર્ય કુકર, આ બધા જ સાધનો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ, જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે, અને તેથી તો આપણે સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીશું. તો સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન આ બાહ્ય ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ
આ ગ્રહો નરી આંખે જોઈ શકાય છે. નરી આંખેનો અર્થ કેવો કે અમુક સમયે તેઓ રાત્રિ દરમિયાન અવકાશની અંદર આપણને દેખાય છે, એટલે આપણે તેને નરી આંખે જોઈ શકાય તેમ કહીશું. તો તેની માહિતી હવે આપણે આગળ જોઈએ. સૌ પ્રથમ બુધ આવે છે અને બુધ કહે છે, હું તો સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છું, હું તો પીળાશ રંગનો ગ્રહ છું, મને વાતાવરણ અને ઉપગ્રહ નથી, હું સૂર્યોદય થતાં પહેલાં અને સૂર્યાસ્ત પછી આકાશમાં થોડીક સમય માટે દેખાઉં છું. તો અહીં એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે ઉપગ્રહ એટલે શું? તો કે જેમ આપણે સૂર્યની આસપાસ જે ખડકો ફરે છે તો એને આપણે ગ્રહો કહીએ છીએ, અને આ ગ્રહોની આસપાસ જે અવકાશીય પદાર્થો પરિભ્રમણ કરે છે તેને આપણે ઉપગ્રહો કહીએ છીએ, જે બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ શુક્ર આવે છે અને શુક્ર કહે છે, હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું, હું કદ અને વજનમાં બિલકુલ પૃથ્વી જેવો જ છું, જાણે હું ને પૃથ્વી જોડિયો ભાઈ ન હોય, હું ચળકાટમાં તો ચંદ્રને મળતો આવું છું અને મને પણ એક પણ ઉપગ્રહ નથી. મારી આસપાસ વાયુઓ અને વાદળોના એટલા ઘટ્ટ આવરણો છે કે જેથી ખગોળશાસ્ત્રીઓ મારો અભ્યાસ કરી જ નથી શક્યા. ત્યાં તો પૃથ્વી આવી અને તરત જ બોલી, હું તો શુક્ર અને મંગળની વચ્ચેનું સ્થાન ધરાવું છું, હું પોતાની ધરી ઉપર 24 કલાકમાં 1 કાંટો પૂરો કરું છું અને સૂર્યની આસપાસ ફરતા મને 365 દિવસ લાગે છે, અને મારી પર જ દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટના દેખાય છે, અને મને એક ચંદ્ર નામનો ઉપગ્રહ પણ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન ન થયો કે પૃથ્વી શું બે રીતે ફરે છે? તો કે હા, પૃથ્વી બે રીતે ફરે છે. એક પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે અને બીજું સૂર્યની આસપાસ ફરે છે, એટલે તેની ફરવાની બે રીત છે. પહેલું ધરી ભ્રમણ, એટલે કે પોતાની ધરી ઉપર ફરે છે, અને બીજું તો કે પરિક્રમણ, એટલે કે સૂર્યની ફરતે ફરે છે. તેને સૂર્યની ફરતે ફરતા 1 આંટો પૂરો કરતા 365 દિવસ લાગે છે, એટલે કે 1 વર્ષ લાગે છે, અને જ્યારે પોતાની ધરી ઉપર ભ્રમણ કરતા એને માત્ર 24 કલાક લાગે છે. એટલા માટે આપણે ધરી ભ્રમણ કરે ત્યારે 1 દિવસ પૂરો થાય છે અને પરિભ્રમણ કરતા તેને 1 વર્ષ આપણે પૂરું થાય છે. ત્યાં ચંદ્ર કહે, હું થોડો રહી જાઉં, હું તો પૃથ્વીનો ઉપગ્રહ છું, મને મારી ધરી પર અને પૃથ્વીની ફરતે ફરતા 29.5 દિવસ લાગે છે, મારા પર વાતાવરણ નથી જેથી મારા પર જીવન શક્ય નથી, હું તો સૂર્યપ્રકાશને આધારે પ્રકાશ ફેલાવું છું, મારા પર ઉલ્કા પડવાથી ખૂબ ખાડાઓ પડી ગયા છે. તમે જોયું ને બાળ મિત્રો, આપણે જ્યારે અવકાશમાં ચંદ્ર જોઈએ છીએ તો ચમકતો દેખાય છે, ખરેખર એ પોતાને પોતાનો પ્રકાશ નથી આપતો, પરંતુ સૂર્યના પ્રકાશ ઉપર પ્રકાશિત થાય છે, એટલે ચંદ્ર પણ કેવો છે? તો કે પરપ્રકાશિત છે. ત્યારબાદ મંગળ આવ્યો અને કહ્યું, હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું, મારા પર આછું વાતાવરણ છે, મારા પર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ થોડી ઠંડી અને વધુ થોડી ગરમી પડે છે, મને 2 ઉપગ્રહો છે અને પૃથ્વી પછી વૈજ્ઞાનિકોએ મારા પર જીવન સૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તમને બાળ મિત્રો ખબર જ હશે કે આપણા ભારતે મંગળયાન મોકલેલું હતું અને જે સફળતાપૂર્વક પહોંચ્યું પણ હતું, અને તમને એ પણ ખબર હશે કે પૃથ્વી પછી આપણે એમ કહી શકીએ છીએ, વૈજ્ઞાનિકો એમ કહી શક્યા છે કે કદાચ
मंगल पर जीवन सृष्टि शक्य बनी शके छे। तो आपणे छे वैज्ञानिकों बधा ज शुं करी रह्या छे कि आना उपर शोधखोळो करी रह्या छे। अने जेम मंगळे कह्युं तेम मंगळने बे उपग्रहो छे। त्यां गुरु कहे, ओ भाई शांत हो, हूँ सूर्यमंडळनो सौथी मोटो ग्रह छू। हूँ आछो पीळाश पड़तो सफेद ग्रह छू। मारी आसपास वायुओनुं वातावरण छे। हूँ खूब ठंडो ग्रह छू। मने 79 उपग्रहो छे। मने दूरबीनथी जोता मारी आजूबाजू टपकावाळी सपाटीओ जोवा मळे छे। त्यार पछी शनि आव्यो अने कह्युं, मोटा भाई हूँ अहीं ज छू। शनि कहे, हूँ सूर्य परिवारमां गुरु अने युरेनसनी वच्चे आवेलो छूं। हूँ गुरु पछीनो मोटो ग्रह छूं। नीला रंगना तेजस्वी वलयोथी हूँ सुंदर लागू छूं। हूँ वलयोने कारणे सूर्यमंडळमां सौथी अलग तरी आवुं छूं। आ वलयो जाणे कोईए माथा पर पाघડી पहेरी होय तेवा लागे छे। તેથી મને પાઘડિયો ગ્રહ પણ કહે છે। મારે 62થી પણ વધુ ઉપગ્રહો છે। હું સૂર્યની દૂર છું એટલે મારી સપાટીનું તાપમાન ઓછું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે ને કે આપણે જેમ અગ્નિ પાસે હાથ નજીક લઈ જઈએ તેમ તાપ લાગે છે, પરંતુ જો આપણો હાથ અગ્નિથી દૂર લેતા જઈએ તો તાપ ઓછો લાગે છે। તેમ સૂર્યના તાપથી શનિ ખૂબ જ દૂર હોવાથી ત્યાં તાપમાન ઓછું લાગે છે। જેમ જેમ નજીકના ગ્રહો હશે એમ ત્યાંનું તાપમાન છે એ કેવું હશે, તો કે ગરમ હશે। જેમ જેમ દૂરના ગ્રહો હશે તેમ તેમ તાપમાન ઠંડુ થતું જશે। ત્યારબાદ યુરેનસ બોલ્યો, હું પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય રીતે દૂરબીનથી દેખાતો નથી। હું પણ શનિની જેમ સૂર્યથી ઘણો દૂર હોવાથી ઠંડો ગ્રહ છું। મને ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શલે 1781માં શોધ્યો હતો। જેમ તમે બાળ મિત્રો જોયું કે શરૂઆતમાં જ બુધ, શુક્ર અને પૃથ્વી આવે છે, જ્યારે પૃથ્વીથી યુરેનસ છે એ ખૂબ જ દૂર છે। શા માટે? કારણ કે વચ્ચે મંગળ, ગુરુ, શનિ આવે છે, એટલા માટે આપણે તેને પૃથ્વી પરથી જોઈ શકતા નથી। ત્યાં નેપચ્યુન કહે, ઊભા રહો ઊભા રહો, હું હજી બાકી છું। અને નેપચ્યુને પોતાનો પરિચય આપતા કહ્યું, હું સૂર્યમંડળનો સૌથી છેલ્લો ગ્રહ છું। હું લીલા રંગનો ગ્રહ છું। મારા વાતાવરણમાં મિથેન નામનો ઝેરીવાયુ ભળેલો છે। મારી પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે। તો આ જ રીતે આપણે જોયું બાળ મિત્રો કે આપણા સૂર્યમંડળના તમામ ગ્રહોનો પરિચય મેળવ્યો અને વાર્તા સ્વરૂપમાં જ જાણ્યું કે કયા ગ્રહની કઈ ખાસિયત છે। ત્યાર પછીનો પોઈન્ટ છે ઉલ્કા। તો બાળ મિત્રો, તમે કોઈક વાર રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને? હકીકતમાં તારા ખરતા જ નથી, આકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડાઓ અથવા ગ્રહોના નાના ભાગો કે જે ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે। આવા ટુકડાઓ જ્યારે પૃથ્વીની નજીક આવે છે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે તે ખૂબ જ ઝડપથી પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે। જ્યારે તેઓ પૃથ્વી તરફ નીચેની તરફ ખેંચાય છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળના કારણે જ્યારે તેઓ નીચે ખેંચાય છે ત્યારે વાતાવરણમાં પ્રવેશે છે અને વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણ બળ લાગે છે અને આ ઘર્ષણ બળને કારણે તે સળગી ઉઠે છે। જેમ આપણે એમ કહીએ કે જ્યારે તમે આદિમાનવ વિશે છે એ સમજી ગયા છો કે આદિમાનવ છે તેણે બે પથ્થરો ઘસી અને શું કર્યું હતું, તો કે અગ્નિ ઉત્પન્ન કરી હતી। આવા જ ઘર્ષણ બળને કારણે આ ગ્રહો સળગી ઉઠે છે અને જ્યારે તેઓ સળગી ઉઠે છે ત્યારે આકાશમાં તેજ લીસોટો કરે છે અને આ લીસોટો ચમકદાર હોવાથી આપણને એવું લાગે છે કે તારાઓ ખર્યા, પરંતુ ખરેખર તારાઓ
केवा छे? तो के ताराओ स्थिर छे, तेओ कदी पण खरता नथी। ज्यारे ग्रहो छे ए केवा छे? तो के ए अस्थिर छे। केटलीक वखत आवी उल्काओ पूरेपूरी न सड़की होय त्यारे ते पृथ्वी उपर पड़े छे, अने आ उल्का छे एक मोटो पत्थर स्वरूप होय छे, अने जे पृथ्वी उपर जेते जग्याए पड़े छे त्यां खूब मोटा खाड़ाओ छे ए पाड़े छे। महाराष्ट्रनुं कोयना सरोवर आवी उल्का पड़वाथी ज बनेलू छे एवुं मनाय छे। अने सौराष्ट्रमां धजाड़ा पासे आवी उल्का खरी हती, अने जेनुं वजन 40 किग्रा जेटलुं हतुं। आवी उल्काओ पड़वाथी અમુક વખત પૃથ્વીમાં શું થાય છે કે ખૂબ જ નુકસાન થાય છે, અને અમુક વખત મોટા ખાડાઓ પડવાથી અને તેમાં ફરી પાછો વરસાદના કારણે પાણી ભરાવાથી તે જળસ્ત્રોતો પણ બની શકે છે। તો આ રીતે આપણે શું જોયું? તો કે ઉલ્કા વિશેની સમજ જોઈ। હવે જોશું કે નક્ષત્રો એટલે શું। નક્ષત્ર એટલે શું? તો કે કોઈ પણ તારાઓનો સમૂહ, અથવા તો એકલો તારો પણ નક્ષત્ર કહી શકાય છે। સમૂહ એટલે શું? તો કે આપણે એમ કહીએ કે જેમ આપણા વર્ગખંડની અંદર બધા જ વિદ્યાર્થીઓ બેઠા છે, તો આપણે એમ કહી શકીએ કે કક્ષા 6ના વિદ્યાર્થીઓનો સમૂહ। તો આ રીતે ઘણા બધા તારાઓ ભેગા મળી અને શું બનાવે છે? તો કે સમૂહ બનાવે છે। આવા સમૂહને કારણે અમુક વખત ચોક્કસ આકાર પણ તૈયાર થાય છે। જેમ તમે અવકાશની અંદર જોયેલો હશે કે ક્યારેક હંસ જેવો આકાર દેખાય, તો ક્યારેક ગરુડ જેવો આકાર દેખાય, એવી જ રીતે અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આર્યા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો આવેલા છે। આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા માટે ચંદ્રને જોતા રહેવું પડે છે। આમાંથી કેટલાક તો એવા નક્ષત્રો છે કે જેઓ શુભ કાર્યોએ યાદ રહી જાય તેવા છે, જેમ કે પુષ્પ નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે। જો પુષ્પ નક્ષત્રની અંદર સોના ચાંદીની ખરીદી કરવામાં આવે તો ધન લાભ થાય છે, આવું આપણા શાસ્ત્રોની અંદર અને આપણા પૂર્વજો છે એ માને છે। આ બધી વાત તો આપણે સૂર્ય પરિવારની એટલે કે આપણા સૌરમંડળની કરી, બરોબર ને? તો આપણે આપણા ઘરને એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને, તો ચાલો આપણે તેને જોઈએ। પૃથ્વીનું સ્થાન અને આકાર, આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ। તમે જુઓ છો ને કે દરરોજ સવારે જ્યારે સૂરજદાદા ઉગે છે ત્યારે ચંદામામા આથમી જાય છે, અને જ્યારે સૂરજદાદા આથમી જાય છે ત્યારે ચંદામામા ઉગે છે। તો તમે જોયા હોય છે ને કે કેવા તેજસ્વી મજાના દેખાય છે। આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે, તેનો આકાર ગોળ છે, તે બંને ધ્રુવોથી થોડીક ચપટી છે। હવે ધ્રુવો એટલે કેવા? કે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે તમે બાજુમાં જોઈ શકો છો। કેટલાક અવકાશી યાત્રીઓ ચંદ્ર પર જઈ આવ્યા છે, તેઓ ક્યાં ગયા છે? તો કે ચંદ્ર ઉપર આકાશના માર્ગે અવકાશ યાનની અંદર તેઓ ચંદ્ર ઉપર ગયા છે। તેમણે પૃથ્વીના ફોટાઓ પણ લીધા છે, અને ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા સ્વરૂપે દેખાય છે, એટલે આપણે કહી શકીએ કે આપણી પૃથ્વી કેવી છે? તો કે ગોળ છે। તો હવે તમને અહીં એ પ્રશ્ન ન થયો કે જો પૃથ્વી ગોળ છે તો આપણને ગોળ કેમ નથી દેખાતી? તો ચાલો હું તમને કહું કે તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આપણને આખે આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકે ન આવી શકે? તો આ જ પ્રમાણે આપણે એક નાના ગામમાં રહીએ છીએ, પૃથ્વીના નાનકડા ભાગ ઉપર રહીએ છીએ, અને અહીંયા જો ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ છે એવું જણાતું નથી। પૃથ્વી દડા જેવી સંપૂર્ણ ગોળ નથી, પરંતુ તે નારંગી જેવી છે। તે કેવી છે? તો કે જરા ફૂલાયેલી છે। પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી છે,
અને ધ્રુવ પ્રદેશ કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ થોડોક મોટો છે, એટલે આ રીતે તે થોડીક ફૂલાયેલી જણાય છે. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે પૃથ્વીનો ગોળો કેવો છે તો આપણે આમાં જોઈ શકીએ છીએ બાજુના ચિત્રમાં કે કેવો છે તે. તમે જ્યારે વિદ્યાલયે આવશો ત્યારે તમને દીદી અને ગુરુજી ચોક્કસ તમને આ ગોળો બતાવશે. તો કે આ ગોળા ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે કે જેમાં ભૂમિખંડો, મહાસાગરો તથા મહત્ત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. હવે પ્રતિકૃતિ એટલે કે કેવું? તો કે જેમ સમાન તેના જેવું જ, આને પ્રતિકૃતિ કહેવાય. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે પણ આપણે કહી શકીએ છીએ. તો કે આ રીતે આપણે શું કર્યું? તો કે આપણું ઘર એટલે કે પૃથ્વીની સમજ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે ધ્રુવનો તારો, અક્ષાંશ અને રેખાંશ વૃત્ત વિશે સમજ મેળવીશું. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ્ દુઃખ ભાગ્ ભવેત્.